नमस्कार दोस्तों, चिंता अने तनाव थी ग्रस्त लोको छे रात्रे व्यवस्थित ऊंघी पण नथी शकता। आ उपरांत अमुक लोको ने बीपी, हाई बीपी, लो बीपी नी समस्या छे। घणा बधा एवा लोको छे के जेमनुं हृदय नबळुं छे। घणा बधा व्यक्तिओने वजन वधारे छे, खावानुं पचतुं नथी अने घणी बधी एवी नानी मोटी समस्याओ होय। भस्त्रिका प्राणायाम एक एवो प्राणायाम छे के जे तमारा श्वासोश्वासनी जे क्रियाओ छे एने नॉर्मल करे छे, फेफસાને મજબૂત કરે, હૃદયને મજબૂત કરે અને તમારું આયુષ્ય છે એ 10 વર્ષ સુધી વધારી દે જો તમે રોજ 10 મિનિટ કે 5 મિનિટ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું રાખો તો। તો ચાલો શીખીએ કઈ રીતે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનો છે। દરેક વ્યક્તિ કરી શકે કે જેમને ન કરવું હોય કે જેમને કોઈ શારીરિક તકલીફ થતી હોય તો એમણે નહીં કરવાનો। સૌથી પહેલા નોર્મલ આવી આપણે યોગા મેટ હોય કે ઘરમાં કોઈ પણ તમે પાથરી શકો તેવી કોઈ વસ્તુ છે તો તેના ઉપર નોર્મલી બેસી જવાનું। આ રીતના પણ તમે બેસી શકો અને નોર્મલી પણ બેસી શકો। આ રીતના ન બેઠાય તો પછી તમે નોર્મલ આ અવસ્થામાં પણ બેસી શકો। ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા માટે આપણા બંને હાથને પહેલા આ રીતના થોડી મુઠ્ઠી વાળીને આ રીતે રાખવાના, ત્યારબાદ બંને હાથને આ રીતના ઉપર કરી દેવાના, આંગળીઓ ખુલ્લી, બંને હાથ ઉપર, આ રીતના બંને હાથને ઉપર આ રીતના ઉપર કરવાના છે, એક્ઝેક્ટ આ રીતે। ત્યારબાદ જ્યારે પણ આપણે બંને હાથની ઉપર કરીએ તો શ્વાસ છે, ઊંડો શ્વાસ તમારે અંદર નાક દ્વારા લેવાનો છે। આ રીતના ઊંડો શ્વાસ નાક દ્વારા લેવાનો છે, ત્યારબાદ શ્વાસને ધીરેથી છોડી ને આપણે મુઠ્ઠી વાળી લેવાની છે। શ્વાસને છોડતા સમયે મુઠ્ઠી આ રીતના વાળી આ રીતના રાખી દેવાનો। હવે આ જે ક્રિયા છે તમારે સ્પીડમાં કરવાની, કઈ રીતના? આ રીતના તમે સ્પીડમાં આ ક્રિયા કરશો તો શિયાળામાં તમને પરસેવો થઈ જશે, પરસેવો વળી જશે। તમારા શરીરનો વધારાની જે ગંદકી છે, જે ખરાબ દ્રવ્યો શરીરમાં જે ભેગા થયા છે તે તમામ દ્રવ્યો છે એ હવા મારફતે, નાક મારફતે બહાર નીકળી જશે। તમારું શરીર 3-5 દિવસમાં જ એક નવું બની જશે।